સરાજ જાહેર જેતલ સરમાં જે યુવતીની હત્યા કરી દેવામાં આવી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ત્યાં પહોંચ્યા છે અને ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કરશે। સૃષ્ટિ રેયાણી સાથે જે બનાવ બન્યો છે એના ફળગા ફક્ત આ ગામમાં કે આ પંથકમાં કે સૌરાષ્ટ્રમાં નથી પડ્યા, ગુજરાત અને આખા દેશમાં આના ફળગા પડ્યા છે। એક નિર્દોષ દીકરી જે હજુ સ્કૂલનું શિક્ષણ ભણે કરે છે એની ઉપર આ રીતે શારીરિક હુમલો થાય, દિવસ દરમિયાન એને આ રીતે રેસી નાખવામાં આવે ક્રૂર રીતે, અને દરેક માનવતામાં મેકી ઉઠે છે અને સ્વાભાવિકપણે બધાની જ લાગણી એમાં એની સાથે હોય છે। તો આવા બનાવો બનવાની જોઈએ અને બને તો એને કડક હાથે દાબી દેવા જોઈએ, ને એટલા માટે ગુજરાત સરકાર અને વિશેષ કરીને ગુજરાત સરકારના મુખ્યમંત્રીની સૂચનાથી કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ પોતે અનેકવાર એમણે સંપર્ક કરીને કુટુંબને સાંત્વના પણ આપી છે, પોતે વિઝિટ પણ કરી છે અને રાજ્ય સરકારે નિર્ણય પણ કર્યો છે કે આ કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવવો, આરોપીને તો જેલ કર્યો છે પણ એમાં જે કોઈ મદદગાર હોય એમને પણ આમાં પકડવા અને સજા સુધી લઈ જવી અને એને કડકમાં કડક સજા આરોપીઓને મળે એના માટે સરકાર ખૂબ ગંભીર છે। લોકોની જે લાગણી છે લાગણો ચોક્કસપણે સંતોષાય એ જરૂરી છે, જે ભયનું વાતાવરણ બન્યું છે ભયનું વાતાવરણ દૂર કરવા માટે પણ દાખલારૂપ સજા થાય ઝડપમાં થાય એના માટે સરકારે પણ યોગ્ય પગલાં લીધા છે। કુટુંબની જે માંગણી હતી એના કરતાં વિશેષ રાજ્ય સરકાર દ્વારા અમના મુખ્યમંત્રીની સૂચનાથી જયેશભાઈએ બધી રીતે કુટુંબને મદદ કરી છે અને આપણે બધા સૌ એ કુટુંબ સાથે સાંત્વનો તો આપીએ છીએ પણ એમની સાથે પડખે ઊભા છે એ વિશ્વાસ આજે એમને અમે અપાવ્યો છે। ઠીક આ લોકો થઈ ગયો સૃષ્ટિ રેયાણી જો બેટી થી ઉસકી જો ક્રૂર હત્યા હુઈ હે, સ્વાભાવિક હૈ કે 16 સાલ કી નિર્દોષ બેટી उसको इस तरह से दिन दहाड़े उसकी जो हत्या हुई है उसकी वजह से पूरे सौराष्ट्र में पूरे गुजरात में और पूरे देश में उसके प्रति एक सहानुभूति का वातावरण भी बना हुआ है और जो गुनहगार है उसके ऊपर कड़क से कड़क उसको सजा हो और जल्दी से जल्दी हो ऐसी सबकी फीलिंग भी है। गुजरात के आदरणीय मुख्यमंत्री श्री रूपाणी साहब ने विशेष रूप से कैबिनेट मंत्री श्री जयेश भाई रादड़िया जी को यहाँ पर भेजा, वो कुटुंब के साथ संपर्क में है, पुलिस के साथ भी संपर्क में है, आरोपी को पकड़ लिया गया है, उसके साथ अगर कोई मददगारी में मिलेगा उसको भी पुलिस पकड़ेगी और फास्ट ट्रैक में केस चलाकर उसको जल्द से जल्द कड़क में कड़क सजा हो उसके लिए कोशिश कर रहे हैं। એમના પિતાની લાગણી એ છે કે મારા દીકરીને ન્યાય મળવો જોઈએ અને એમને કદાચ આ માંગણી નહીં કરી હોત તો પણ સરકાર અને આપણે બધા જ આવા ગુનેગારને કડક સજા મળે અને દીકરીને ન્યાય મળે અને ભયનું વાતાવરણ દૂર થાય, બીજી વાર આ દાખલારૂપ કોઈ આવું કરવાની હિંમત ન કરે એવી સજાને મળે એટલા માટે આપણે પ્રયત્નશીલ છીએ। જેતલસરની સગીરાની હત્યાને મામલે આજે સીઆર પાટીલ શ્રી જેતલસર સૃષ્ટિના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા, પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી છે।